હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ હેવ અ બ્યુટિફુલ ડે સનસાઇન ઇન્ટરનેશનલ સ્કૂલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ એકમાં વિષય ગણિતમાં સ્વાધ્યાય પોથી પૂરીશું છેલ્લા વિડીયોમાં આપણે એકસો સડસઠ પેજ નંબર સુધી પૂરું કરેલું આજે આપણે આગળ જોઈએ ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો શિક્ષક વાલી વિદ્યાર્થીને પ્રશ્નોના પ્રશ્નો પૂછશે તો અહીંયા આવી રીતે ડ્રોઈંગ આપેલું છે બધા ફળોનું અને એની સામે પ્રશ્નો આપેલા છે કયું ફળ કયું ફળ બદામી હરોળમાં છે તો કયું કયું ફળ બધી હરોળમાં છે બધી હરોળમાં કોઈ એક ફળ હોય એવું કયું છે તો અહીંયા કેળું આપેલું છે બીજી હરોળમાં પણ કેળું છે ત્રીજામાં પણ છે ચોથામાં પણ છે પાંચમામાં પણ છે છઠ્ઠામાં પણ છે તો બધી જ હરો હરોળમાં હોય હરોળ એટલે લાઈન બધી લાઈનમાં હોય એવું ફળ કયું છે કેળું કયા ફળો પાંચ હરોળમાં છે એટલે પાંચ નંબરની જે હરોળ છે એમાં કયા ફળો છે હરોળ એટલે લાઈન આ પહેલી બીજી ત્રીજી ચોથી અને પાંચમી પાંચમી હરોળમાં કયા ફળ છે અનાનસ તરબૂચ કેળું સફરજન અને દ્રાક્ષ તો એ જ જવાબ અહીંયા લખવાનો છે અનાનસ તરબૂચ કેળું સફરજન અને દ્રાક્ષ ત્રીજું કયા કયા ફળો ચાર હરોળમાં આપેલા છે એટલે જે ચોથી હરોળ છે એક બે ત્રણ અને ચાર ચાર હરોળમાં હોય એવા ફળો કયા તરબૂચ કેળું કેરી નારંગી અનાનસ અને અહીંયા પણ કેરી એટલે બે વાર કેરી છે તો એક વાર લખો તો પણ ચાલે તો ત્રીજામાં લખવાનું છે તરબૂચ કેળું કેરી નારંગી અને અનાનસ કયા કયા ફળો એક હરોળમાં એક થી વધુ વખત છે તો એક જ લાઈનમાં એકથી વધારે વાર હોય એવા ફળો કયા કયા છે તો પહેલું આ હરોળમાં છે અહીંયા છે અનાનસ અને અહીંયા છે કેરી 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 બે વાર છે અનાનસ અનાનસ બે વાર છે એટલે આ પ્રશ્ન ચોથામાં આવશે અનાનસ અને કેરી કયા કયા ફળો છેલ્લી ત્રણેય હરોળમાં છે તો છેલ્લી ત્રણેય હરોળમાં હોય એવા આ બધા ફ્રૂટના નામ લખવાના છે તરબૂચ કેળું કેરી નારંગી અનાનસ પછી દ્રાક્ષ અને દાડમ તો આટલા ફળો છે એના નામ અહીંયા લખેલા છે તરબૂચ કેળુ કેરી નારંગી અનાનસ સફરજન દ્રાક્ષ અને દાડમ એના પછી નીચેનો ક્વેશ્ચન નીચેના કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખો બે અઠવાડિયામાં થયેલા આઈસ્ક્રીમના કોનનું વેચાણ દર્શાવેલું છે તો અહીંયા આઈસ્ક્રીમના ફ્લેવર આપેલા છે વેનીલા પિસ્તા ચોકલેટ સ્ટ્રોબેરી પાઇનેપલ ઓરેન્જ મેંગો અને પહેલું અઠવાડિયું અને બીજું અઠવાડિયું કયો ફ્લેવર કયા અઠવાડિયામાં કેટલો વેચાણો એ અહીંયા આપેલું છે એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલા અઠવાડિયામાં આઈસ્ક્રીમનો કયો ફ્લેવર સૌથી વધારે પસંદગી પામ્યો તો અહીંયા જોવાનું છે પહેલું અઠવાડિયું તો પહેલાં અઠવાડિયામાં પાંચ ચાર સાત ત્રણ ચાર પાંચ પાંચ તો સૌથી મોટી સંખ્યા કઈ છે સાત અને એની સામે એનો ફ્લેવર છે ચોકલેટ તો પહેલાં અઠવાડિયામાં કયો આઈસ્ક્રીમ વધારે કયો ફ્લેવરનો આઈસ્ક્રીમ વધારે પસંદગી પામ્યો વધારે લોકોને પસંદ આવ્યો હોય એવો આઈસ્ક્રીમ છે ચોકલેટ અહીંયા છે બીજા અઠવાડિયામાં આઈસ્ક્રીમનો કયો ફ્લેવર સૌથી ઓછો પસંદગી પામ્યો તો અહીંયા બીજું અઠવાડિયું છે એમાં છે છ ત્રણ છ ચાર પાંચ પાંચ અને સાત આમાં સૌથી નાની સંખ્યા કઈ છે સૌથી નાની સંખ્યા કઈ છે ત્રણ તો એની સામે છે પિસ્તા તો આમાં આવશે પિસ્તા કયો ફ્લેવર બંને અઠવાડિયામાં સરખો પસંદગી પામ્યો છે તો બંને અઠવાડિયામાં સરખો પસંદગી પામ્યો હોય એવો ફ્લેવર કયો છે તો એ છે ઓરેન્જ આમાં પણ પાંચ અને આમાં પણ પાંચ એટલે એમાં આવશે ઓરેન્જ બીજા અઠવાડિયામાં આઈસ્ક્રીમનો કયો ફ્લેવર સૌથી વધારે પસંદગી પામ્યો છે તો આ બધામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે સાત તો જે મેંગો ફ્લેવર છે એ સૌથી વધારે પસંદગી પામેલો છે કયા અઠવાડિયામાં ચોકલેટ આઇસ્ક્રીમ વધુ વેચાયો તો ચોકલેટ આઇસ્ક્રીમ એની સામે સાત અને છ તો સાત જે છે એ પહેલા અઠવાડિયામાં સૌથી વધારે પસંદગી પામેલો છે તો અહીંયા લખવાનું પહેલા અઠવાડિયામાં અને કેટલો તો કે સાત એની નીચે છઠ્ઠો પ્રશ્ન કયા અઠવાડિયામાં પિસ્તા આઈસ્ક્રીમ ઓછો વેચાયો છે તો પિસ્તા આઈસ્ક્રીમ ચાર અને ત્રણ તો ચાર અને ત્રણમાં નાની સંખ્યા કઈ છે ત્રણ તો બીજા અઠવાડિયામાં ઓછો પસંદગી પામ્યો તો કયા અઠવાડિયામાં પિસ્તા આઈસ્ક્રીમ ઓછો વેચાયો છે બીજા અઠવાડિયામાં અને કેટલો તો ત્રણ બંને અઠવાડિયામાં થઈને ઓરેન્જ અને મેંગોમાંથી કયો આઈસ્ક્રીમ વધુ વેચાયો છે તો બંને અઠવાડિયામાં ઓરેન્જ અને મેંગો બંનેનો સરવાળો કરવાનો પાંચ અને પાંચ દસ પાંચ અને સાત બાર તો એમાંથી શું પૂછ્યું છે કે કયો આઈસ્ક્રીમ સૌથી વધુ વેચાયો છે તો આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ દસ મોટા કે બાર તો બાર મોટા તો બારની સામે છે મેંગો તો મેંગો ફ્લેવર છે એ સૌથી વધુ વેચાયો છે અને કેટલો વેચાયો છે તો કેમ બાર જેટલો તો અહીંયા એકસો ને પેજ પૂરું થાય છે પાછળના પેજ ઉપર જોઈએ તમારા જમણા હાથની છાપ પાડીને દર્શાવ્યા મુજબ કરો તો આપણો જમણો હાથ જે છે એ બુક ઉપર મૂકવાનો અને ડાબા હાથ વડે પેન્સિલ પકડીને આવી રીતે હાથ બનાવવાનો છે અહીંયા મેં મારો હાથ બનાવ્યો છે તમારે તમારો હાથ બનાવવાનો છે આપણે આવી રીતે એકવાર પાઠ્યપુસ્તકમાં બનાવેલો બધાને આવડે છે તો સ્વાધ્યાય પોથીમાં આવી રીતે બનાવવાનો છે વ્યવસ્થિત અને એની નીચે પ્રશ્ન આપેલા છે કે સૌથી લાંબી આંગળી ઉપર ગોળ કરવાનું છે તો આ મારો હાથ છે એમાં સૌથી લાંબી આંગળી કઈ છે આ વચ્ચેની આંગળી તો એમાં કરવાનું છે ગોળ પછી બીજો પ્રશ્ન છે કે સૌથી નાની આંગળી ઉપર ચોરસ કરવાનું છે તો સૌથી નાની આંગળી કઈ છેલ્લી આંગળી તચલી આંગળી તો એમાં અહીંયા ચોરસ કરેલું છે અંગૂઠા ઉપર ત્રિકોણ તો અંગૂઠો તો ખબર જ હોય બધાને અંગૂઠો આ છે અંગૂઠા ઉપર ત્રિકોણ કરવાનું છે પહેલી આંગળી ઉપર લંબચોરસ તો આ પહેલી આંગળી છે એમાં અહીંયા કરવાનું છે લંબચોરસ પછી છે ત્રીજી આંગળી ઉપર ષટકોણ તો ત્રીજી આંગળી ઉપર આવી રીતે ષટકોણ બનાવવાનું છે તો અહીંયા સુધી સમજાઈ ગયું બધાને હવે એના સામેના પેજ ઉપર જોઈએ પ્રવૃત્તિ આપેલી છે શિક્ષકે વર્ગના દરેક વિદ્યાર્થીને તેના મનપસંદ ફળ સામે ઊભી લીટી કરવાની છે તો આમાં એવું આપેલું છે પહેલું છે સફરજન કેળું કેરી ચીકુ નારંગી દ્રાક્ષ જામફળ અને દાડમ આવી રીતે ફળ આપેલા છે અને જ્યારે ક્લાસમાં હોઈએ ત્યારે એક એક સ્ટુડન્ટને પૂછવાનું કે તને કયું ફળ ગમે છે તો કેરી કોઈ એકને કેરી ગમતી હોય તો કેરી સામે એક લાઈન કરવાની પછી બાજુવાળાને પૂછવાનું કે તને કયું ફળ ગમે છે તો એ પણ કહેશે કેરી તો એની બાજુમાં પણ બીજી લાઈન કરવાની પછી બીજાને પૂછીએ તો એ કહેશે કે મને સફરજન તો સફરજન સામે આવી રીતે બધા લાઈન કરવાની છે અને નીચેના પ્રશ્ન અહીંયા જોવાના છે કે ત્યારબાદ વિદ્યાર્થીઓને નીચેના પ્રશ્ન આપણે પૂછીશું હું પૂછીશ કે કયું ફળ સૌથી વધારે ગમ્યું તો આમાંથી લાઈન વધારે જેમાં વધારે લાઈન હશે એ ફળ સૌથી વધારે બધાને ગમ્યું હશે કયું ફળ ઓછું ગમ્યું એવા 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 ક્વેશ્ચન છે કેરી કેટલા વિદ્યાર્થીઓને ગમે છે પછી સફરજન અને કેળું કેટલા વિદ્યાર્થીઓને ગમે છે કોઈ બે ફળોની સરખી પસંદગી થઈ છે તો કયા બે ફળ છે જેમાં સરખા સરખા લીટા આવ્યા છે તો આ પ્રવૃત્તિ છે જ્યારે સ્કૂલ ચાલુ થાય અથવા તો સ્કૂલ ચાલુ હોય તો આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ પણ અત્યારે તમારે તમને જે ફળ ગમતું હોય એની સામે લાઈન કરવાની છે હવે આના પાછળના પેજ ઉપર જોઈએ અહીંયા લખ્યું છે શિક્ષકે વિદ્યાર્થીને બોલાવીને તેમના ગમતા રંગમાં અંગૂઠો બોડી પતંગિયાની છાપ પાડવાની છે તો અહીંયા પણ પ્રવૃત્તિ છે તો આમાં તમારે એવી છાપ નથી પાડવાની તમારે ખાલી મનપસંદ રંગ પૂરવાના છે તમને જે કલર ગમતો હોય એ આ પતંગિયામાં રંગ પૂરવાનો છે આ ખાલી જગ્યાઓ પણ પ્રવૃત્તિ માટેની જ છે જો પ્રવૃત્તિ જ નહીં કરી હોય તો ખાલી જગ્યા ખાલી રાખવાની અને અહીંયા રંગ પૂરવાનો છે અહીંયા જોઈએ ચાલો ચાલો કાર્ય કાર્ય કરીએ કરીએ નીચે આપેલા નામના અક્ષરો ગણવાના છે ને એની સામે લખવાનું છે તો આમાં અક્ષરો છે એક બે ત્રણ અહીંયા આવશે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ અહીંયા આવશે પાંચ એક બે ત્રણ ચાર અહીંયા આવશે ચાર એક બે ત્રણ અહીંયા આવશે ત્રણ એક બે તો બે એક બે ત્રણ ચાર અહીંયા આવશે ચાર એક બે તો અહીંયા આવશે બે એક બે ત્રણ ચાર પાંચ અહીંયા આવશે પાંચ એક બે ત્રણ ચાર અહીંયા આવશે ચાર એક બે ત્રણ અહીંયા આવશે ત્રણ આવી રીતે અક્ષરો ગણીને લખવાના છે એની નીચેના પ્રશ્નો આપેલા છે કે કેટલા નામમાં ત્રણ અક્ષરો આવેલા છે તો ત્રણ વાળા કેટલા છે એક બે અને ત્રણ તો પહેલી ખાલી જગ્યામાં આવશે ત્રણ કેટલા નામમાં ચાર અક્ષરો છે તો ચાર કેટલામાં છે એક બે ત્રણ તો બીજી ખાલી જગ્યામાં પણ ત્રણ કેટલા નામમાં પાંચ અક્ષરો છે તો પાંચ વાળા કેટલા છે એક અને બે એટલે આ ખાલી જગ્યામાં આવશે બે બધા નામોમાં ન કેટલી વખત આવે છે તો ન કેટલી વાર આવે છે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો ન કેટલામાં આવે છે કેટલી વખત આવે છે છ વખત મ કેટલી વખત આવે છે તો મ મ જોઈએ એક બે અને ત્રણ ત્રણ વખત મ આવે છે ઉપર કઈમાં મ નથી તો અહીંયા લખવાનું છે ત્રણ તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે નવો પાઠ ચાલુ કરીશું ત્યાં સુધી બધા તબિયત સાચવજો શાંતિથી ઘરે રહેજો ગુડ બાય